ગીર સોમનાથ જિલ્લામાં ખેતી નુકસાની સર્વેમાં વિસંગતતા. ખેડૂત એકતા મંચ દ્વારા કલેક્ટરને અપાયું આવેદનપત્ર. હાલ SDRF અંતર્ગત થતા સર્વેના બદલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તળે સર્વેની માંગ. ખેડૂતોને થયેલા નુકસાનનું ઇકોનોમિકન વેલ્યુ આવકનો સ્ત્રોત્ર ગણી સર્વે કરવાની કરવામાં આવી છે માંગ. ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ કેર વરસાવતા ધરતીપુત્રો બેહાલ બન્યા છે, ત્યારે સરકાર દ્વારા ખેતી પાકના નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. પરંતુ સર્વેમાં અનેક વિસંગતતાને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાતના ખેડૂતો અને ગુજરાત એકતા મંચના જિલ્લા પ્રમુખ રમેશભાઈ બારડ દ્વારા ખેડૂતોને સાથે રાખીને સર્વે અંગે તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ભારે વરસાદના કારણે થયેલા નુકસાનીની થઈ રહેલા સર્વે દ્વારા ખેડૂતોને ન થઈ રહ્યાનો અન્યાય અનુસંધાને આપવામાં આવ્યું આવેદનપત્ર. અને આવેદનપત્રમાં જણાવાયું છે કે ખેડૂતોને ઇકોનોમિક વેલ્યુ આવકના સ્ત્રોતને ગણીને છોડ ઉપર સારો લાગે, પણ છોડમાં જમીનમાં અને ઉપર પાકોમાંનું નુકસાન થયેલ છે. આવા પાકોનો પણ સર્વે કરવામાં આવે, નુકસાન થયેલ બધા જ ખેડૂતોનો સર્વે કરી અને મુખ્યમંત્રી કિસાન સહાય અંતર્ગત વળતર આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. હું વેરાવળ તાલુકાના નાવદરા ગામના ખાતેદાર ખેડૂત છે. છેલ્લા 4 દિવસ પહેલાં અમારા ગામમાં જે સર્વેની ટીમ આવી હતી એ ટીમે આવી અને જે સર્વે હાથ ધર્યો, પરંતુ ત્યાં સદંતર પાક નિષ્ફળ ગયેલો હોવાથી અમે તમામ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા અને ગ્રામ પંચાયત દ્વારા સરકારશ્રીને રજૂઆત કરેલ કે અમારા ગામનો 100% સર્વે થાય, તેમજ વેરાવળ તાલુકાના તમામ ગામની અંદર સર્વે થાય તેવી અમારી માગણી અને લાગણી છે. આજે જે અમે જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપ્યું છે કે જે ગુજરાત આખામાં જે અતિ ભારે વરસાદને હિસાબે જે નુકસાન ખેડૂતોને થયું છે એનું જે સર્વેનું કામ ચાલુ છે ખરીથી જોવા જાય તો ખેડૂતો માટે અન્યાય બહુ કારક છે. કારણ કે જે સર્વે કરે છે એ ખાલી ઉપા ડારા છોડનો જ સર્વે કરે છે. એનું ઇન્કમ જે વેલ્યુ છે કે જે ખરીથી જેની સ્ત્રોત આવકનો સ્ત્રોત છે એના પ્રમાણે થવું જોઈએ, કે જે નીચે મગફળી છે જે બળી ગઈ છે એનું થવું જોઈએ, એનું નથી થતા, ખાલી ઉપર છોડનું જ કરે છે. અમે જે આવેદનપત્ર આપ્યું છે જિલ્લા ખેતીવાડી અધિકારીને એને એવી રજૂઆત કરી છે કે સર્વે છે ટોટલી સર્વે કરવામાં આવે અને જે સર્વે થાય છે SDRF પ્રમાણે થાય છે. અમારું એ લોકોનું કહેવાનું છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત જો સહાય કરવામાં આપે તો ખેડૂતને ઘણો ફાયદો થઈ શકે છે. આમાં સર્વે માટે આવેલ ટીમ એવું કહે છે કે જે 33% ઉપર નુકસાન થાય તે લેવાનું, પણ છોડમાં ઉપર 4-5 સારા હોય ને નીચે 1 પણ ડોડો ન હોય તો તે લેવાનું નથી એવું એની ગાઈડલાઈન કહે છે, જેનો અમે ગ્રામ પંચાયત વતી વિરોધ કર્યો છે અને બહિષ્કાર પણ કરેલ છે અને લેખિતમાં રજૂઆત કરી છે. કલેક્ટર સાહેબને કરી છે, મુખ્યમંત્રી સાહેબને કરી છે, જિલ્લા ખેતીવાડી અધિકારીને કરી છે, જિલ્લા ખેતીવાડી નિયામક સાહેબને રજૂઆત કરી છે અને બીજા પણ 5-7 ગામના સરપંચો દ્વારા અમે આ સર્વેનો વિરોધ કર્યો છે. ને ખરેખર સર્વે કરે તો નીચેનું સર્વે કરે, ઉપરના પાન ન જોઈએ, નીચે નુકસાન છે કે નહીં તે જોઈ ને એ સર્વે કરે એવી સરકાર પાસે અમારી અપેક્ષા છે.